નમસ્કાર. નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત ઝીરો વર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ઝીરો વર કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સહાય કેટલી યોગ્ય ને લઈને. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે ના, એક બાજુ જે રીતે ગુજરાતમાં આ વખતે વરસાદની જે પરિસ્થિતિ જોવા મળી હતી, દર વખત કરતાં આ વખતે થોડોક વધારે પ્રમાણમાં વરસાદમાં જોવા મળ્યો હતો. વરસાદ જે પ્રમાણે વધારે પડતો જોવા મળ્યો અને જેના કારણે ક્યાંક તારાજીના દ્રશ્યો પણ વધારે જોવા મળ્યા. દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાત પણ કેમ ન હોય, તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાવાના જે બાબતો સામે આવી, ઘરના જે ઘરના ઘર અત્યારે તો તણાઈ ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી. જ્યાં જ્યાં કાચા મકાનો હતા, કાચા મકાનોની અંદર પાણી ઘૂસી ગયા, ઘણા કાચા મકાનો પણ ધરાશય થઈ ગયા, છત ધરાશય થવાની બાબત સામે આવી હતી. સાથે સાથે મકાન અને ઝૂંપડા માલિકોને પણ અત્યારે હાલ તો ક્યાંક એમ કહેવાય ને કે અત્યારે હાલ તો તારાજી વેઠવાનો વારો આવ્યો હતો. મધ્ય ગુજરાતમાં સૌથી વધારે જોવા મળ્યું હતું. ત્યારબાદ દ્વારકા હોય કે જામનગર હોય કે પછી જૂનાગઢ હોય, તમામ જિલ્લાઓમાં અત્યારે ક્યાંક જળબંબાકારની જે પરિસ્થિતિ જોવા મળી, જેને લઈને ક્યાંક તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા. અને આ જે દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ સર્વે કરવામાં આવ્યો અને સર્વે કરીને રાહત કમિશનર આલોક પાંડે દ્વારા પત્રકાર પરિષદને સંબોધવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે જે સહાય આપવામાં આવી છે તેની વિગતો પણ તે સમયે આપવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીની સૂચનાથી 14 જેટલા જિલ્લાના 1.69 લાખથી પણ વધુ નાગરિકોને આ સહાય આપવામાં આવી છે. ઘરવખડી અને કપડાં સહાય માટે અત્યાર સુધીમાં 20 કરોડ જેટલું ચૂકવણું પણ થઈ ગયું છે. 8 કરોડની જે કેસ્ટોલ પણ જે ચૂકવવામાં આવી છે મુખ્યમંત્રીની સૂચનાથી, તેવું પણ કહેવામાં આવ્યું હતું. નુકસાન પામેલા 4673 મકાન અને ઝૂંપડા માલિકોને જે 3 કરોડની સહાય પણ આપવામાં આવી હતી. સાથે સાથે કુલ 2618 મૃત પશુઓના માલિકોને ક્યાંક 1 કરોડથી પણ વધારેની જે સહાય આપવામાં આવી હતી. એટલે કે જે આંકડો સામે આવ્યો હતો તે અનુસાર અત્યારે હાલ તો રાહત પણ આપવામાં આવી છે તેવી બાબત કહેવામાં આવી છે. સાથે સાથે જ્યારે કેન્દ્રની વાત કરવામાં આવે તો કેન્દ્રની ટીમ પણ ગુજરાતની મુલાકાતે આવવાની છે. ગુજરાતની મુલાકાતે આવશે, સર્વે હાથ ધરવામાં આવશે અને સર્વે કરીને પછી વધુ કેટલી હજુ સહાય ચૂકવવામાં આવશે, કેસ્ટોલ્સ કેટલી ચૂકવવામાં આવશે તેને લઈને પણ ક્યાંક જાહેરાત કરવામાં આવશે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિલેશભાઈ સોલંકી, કે જેઓ ભાજપના નેતા છે. સાથે સાથે અશોકભાઈ પંજાબી, કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. સાથે સાથે જે પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જી, આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. ગુજરાતની આપણે અત્યારે હાલ તો વાત કરી રહ્યા છીએ, ગુજરાતમાં જે તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા હતા, ચોક્કસથી આપણે એ દિવસે પણ ચર્ચા કરી હતી પ્રશાંતભાઈ, કે ના અત્યારે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારની નહીં, અને જે અનુસાર ક્યાંક પરિસ્થિતિ સામે આવી હતી, ઘણાના એમ કહેવાય કે ઘર વખરી પલળી ગઈ હતી, ઘણાના ઘર જ ઘરની દિવાલો ધરાશય થઈ ગઈ હતી અને સાથે સાથે ક્યાંક ઘર ખોવાનો વારો પણ આવ્યો હતો, અને તેની સામે જે અત્યારે સહાયનું જે વિતરણ કરવામાં આવ્યું હતું, અને આ સહાયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલું, દરેક વખતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે બીજી કોઈ પણ આફત આવે ત્યારે સરકાર તરફથી સહાય જાહેર થઈ જાય, એ આમ સારી જ વસ્તુ છે. આ સહાય છે. સહાય એટલે તમને આખે આખું તમારું જીવન નથી ચલાવી આપવાનું, પણ ટેમ્પરરી આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે એક નાનકડું, એક એવું પગલું કે જે તમને થોડુંક મેન્ટલી રિલીફ, પેઇન કિલર જેને આપણે કહીએ, કે બહુ દુખાવો થાય તો પેઇન કિલર લો. સર્જરી નથી, કે સર્જરી કરીને કાયમી મુસીબતમાંથી નિવારણ નથી, પણ આ સહાય યોગ્ય એટલે નથી કે દર વખતે સહાય પર નિર્ભર કેમ રહેવાનું. આ ગુજરાતની ખમીરવંતી જનતાને સહાય નથી જોઈતી, તમે સમજો. એના કરતા આ જ પૈસાને સારી રીતે તમે ઉપયોગ કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું પ્રોવાઈડ કરો કે આ દિવસ આપણે સૌએ ના જોવો પડે, જનતાએ કે ઇવન સરકારે પણ આ દિવસ ના જોવો પડે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક ને ક્યાંક લેકુના છે, ક્યાંક ગેપ છે, બહુ જ ઓછા વરસાદમાં પાણી ભરાઈ જાય છે. આ વખતે રાડ વધારે એટલે પડી છે કારણ કે વડોદરા જેવા શહેરમાં, શહેરી વિસ્તારમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘૂંટણ સમાણા પાણી, વીજ કનેક્શન ખોરવાઈ જાય, તમામ પ્રકારના કમ્યુનિકેશન ખોરવાઈ જાય, એટલા માટે રોષ બહાર આવ્યો છે. એટલે આપણા શબ્દો વાપરવા પડે છે કે તંત્ર અહીંયા નિષ્ફળ ગયું છે. આ જ સહાયના પૈસાને સારી રીતે કરકસરયુક્ત ઉપયોગ કરી અને જો એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો બનાવ્યું હોય તો સહાય આપવાની, અને આપણે સહાય પણ નપતા જ નથી, આપણે નહીં, ગુજરાતની જનતાને સહાય નથી જોઈતી આ વસ્તુની. તમે જો સહાય આપીને કે લઈને કોઈ મોટા બાપના નાના બાપના નથી થઈ જતા, પણ રોષ જે બહાર આવે છે આ જ કારણથી આવ્યો છે. એટલે સહાય, અને બીજી વસ્તુ કે દર વખતે આવવાનું છે. જો અતિવૃષ્ટિ આ પહેલી વાર નથી, ગઈ સાલે આપણે ચર્ચા કરી, એની ગઈ સાલે ચર્ચા કરી, દર વખતે થોડો હેવી રેઇન આવે, ક્યારેક કોઈક પર્ટિક્યુલર ઝોનમાં આવે, હવાઈ નિરીક્ષણ થાય, સર્વે થાય, એના આધારે અમુક આંકડા નક્કી. જો સરકારની પણ મજબૂરી છે,
ઘરે ઘરે જઈને વ્યક્તિએ વ્યક્તિને પકડીને કે બંધ કવરમાં પૈસા નથી આપવાના, એટલે એક લિમિટેડ બાંધો કે એને સરકાર હંમેશા જે બી અમાઉન્ટ, આજે ભાજપની સરકાર છે કાલે અશોકભાઈ મુખ્યમંત્રી હશે અને એ પોતે સહાય જાહેર કરશે તો પણ બધાને સંતોષ નહીં મળવાનો. મારા શબ્દોને યાદ રાખજો, આજે ભાજપની સરકારના મુખ્યમંત્રી છે, કાલે અશોકભાઈ પોતે મુખ્યમંત્રી હશે, પણ એનાથી કોઈને 100% સંતોષ મળવાનો નથી અને આપી શકવાના પણ નથી. પણ દર વખતે જો આ થતું હોય તો એક એવી સાયન્ટિફિક મેથડથી કોઈ એવું મિકેનિઝમ ઊભું ના કરાય કે ગામડાની અંદર માનો કે પશુધનને નુકસાન ના થાય, કોઈ ગમે એવી અતિવૃષ્ટિ આવે ગામડાની અંદર, આ ઘરો પૂરમાં તણાઈ જવાના, ગામડું છે નાનો વિસ્તાર છે અને પૂર તો એ પાણીનો એવો ઢોળાવ એવો તૈયાર ના થાય, એ પાણીનો નિકાલ એવી રીતે ના કરી શકે કે ગમે એવો વરસાદ આવે ગામડાની અંદર ઘર તરફની દિશામાં પાણી નહીં ભરાય, એ અમુક શહેરોમાં ડ્રેનેજની સુવિધા એવી પ્રોપર પ્રોવાઈડ ના કરી શકે કે ક્યારે 1 ફૂટથી વધારે પાણી ગમે એવા વરસાદમાં નહીં ભરાય. આ 30 વર્ષે આ વસ્તુ લોકો ઈચ્છે છે, ઈચ્છતા હતા અને એ 30 વર્ષે નથી થયું. એટલા માટે કહેવું પડે છે કે આટલી સહાય તમે કૂતરાને રોટલું બટકું નાખ્યું હોય એવી દેખાઈ રહી છે, એટલા માટે અયોગ્ય છે. અશોકભાઈ, સહાયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ના, પ્રાકૃતિક આપદા હોય, અતિવૃષ્ટિ એટલે પ્રાકૃતિક આપદા હોય, જે નિયંત્રણ બહાર હોય. આ પ્રાકૃતિક આપદામાં ગામડાઓના ગામડા ડૂબી ગયા છે, લોકો કમાઈ શકતા નથી, રોજગાર બધા બંધ થઈ ગયા છે, અને ખેડૂતોનો તો હાલ વધારે ખરાબ છે. અને શહેરોની અંદર પણ જે છે, 4-4, 5-5 દિવસ પાણી ન ઓસરે મોટા ભાગના વિસ્તારોમાં. વડોદરાની અંદર જે નદી છે એ વિશ્વામિત્રી, જયારે એના પાણી ઓસરે છે તો એમાં લાશો મળતી હોય માણસોની, તો આખા ગુજરાતની જે સ્થિતિ છે ઘરે ઘર આઘાતજનક અને ચિંતાજનક હતી જ. એમાં 28 જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ છે 30 માંથી, એટલે 2 કે 3 જિલ્લા બાકી છે કે જેને અતિવૃષ્ટિ ના કહી શકાય. લગભગ 6.5 કરોડની જનતાની અંદર લગભગ 4.5-5 કરોડ લોકો જે છે એ એનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે, બુરી રીતે પ્રભાવિત થયા છે. આવા સંજોગોમાં સહાય બહુ જરૂરી હોય છે, કારણ કે એમાં ગામડાના ગામડા જયારે ડૂબી ગયા હોય, જેમની પાસે પૈસા ન હોય, ઘર વખરી નીકળી ગઈ હોય, રોજગાર ન મળતું હોય, એવા હજારો લાખો લોકો છે નિમ્ન મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના, અને મધ્યમ વર્ગની અંદર પણ, મધ્યમ વર્ગમાં હવે કોઈ કસ રહ્યું જ નથી, એ પણ નિમ્ન મધ્યમ વર્ગ તરફ ગયા છે. 10 વર્ષની અંદર બહુ ખરાબ હાલતમાં અત્યારે લોકો જીવી રહ્યા છે. એટલે સૌથી પહેલા જે સહાય આપે છે એ તો કુદરતી રીતે જે સરકારોના નિયમ છે એ નિયમ પ્રમાણે, જેને કેશ ડોલ કહેવાય કે ઘરવખરી માટે કહેવાય, એ વર્ષોથી કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ, આજે પણ, અને આ દેશની અંદર કોઈ પણ રાજ્ય હોય, તમામ રાજ્યોમાં આ પ્રકારની સહાય જે છે એ એ મળે છે. અને એની અંદર જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એનો પોતાનો રોલ ને ભૂમિકા હોય છે, નંબર 1. નંબર 2, હું માનું છું કે ગુજરાત સરકારે સહાય જાહેર કરવામાં થોડુંક વિલંબ કર્યું છે. સહાય આપી છે પણ એમાં સર્વેમાં વધારે પડતું વિલંબ થઈ ગયું છે, અને કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી જો સર્વે ના થાય તો એ બહુ દુઃખ અને હું કહું છું કે આઘાતજનક વાત છે. હવે ટીમ આવશે, હવે આવશે ત્યાં સુધી તો કેટલું પાણી ઓસરી ગયું હશે, કેટલી પરિસ્થિતિ હશે, એટલે સાચો ખ્યાલ જે છે નુકસાનનો એ કેન્દ્રની ટીમને મળે નહીં. અને મને, હું રાજકીય વાત નથી કરતો, મને દુઃખ આ બાબતનું છે કે મને ઉમેદ હતી કે આ દેશના વડાપ્રધાન જે ગુજરાતના છે, આ દેશના ગૃહપ્રધાન જે ગુજરાતના છે, આ અતિવૃષ્ટિમાં લગભગ હેલિકોપ્ટરથી કે પ્લેનથી પણ જે છે એ લોકોની હાલત આવીને જોશે, પણ એ ગુજરાત તરફ મોઢો કર્યો નથી. સિંગાપુરમાં ડ્રમ બજાવવાનો ટાઈમ છે, પણ ગુજરાતની જનતાને દુઃખ ને આપદાને જોવાનું, એની લાગણીઓને આંસુ પહોંચવાનો ટાઈમ આ ગુજરાતમાં જ આપણે 2 મોટા આગેવાનો કહી શકાય એમની પાસે ન હોય, એનાથી વધારે દુઃખની વાત શું હોય છે. નંબર 3 વાત કે ખેડૂતો બાબતમાં લગભગ 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, એમને 350 કરોડની વાત સરકારે કરી છે. હવે કેશ ડોલ જે આપી રહ્યા છે, મને લાગે છે કે આ કેશ ડોલ જે છે એ નામ માત્રનું કેશ ડોલ છે. અત્યારે જે ઘર વખરીઓ જઈ રહી હોય એમાં કેશ ડોલ જે તમે 280ના હિસાબથી તમે જે કેશ ડોલ આપતા હો તો આ એક બહુ મજાક જેવી વાત છે. હું સરકારને અભિનંદન તો આટલા માટે જરૂર આપું છું કે કેશ ડોલ આપવાનું શરૂ કર્યું છે, પણ હજુ સુધી ઘણા વિસ્તારોના સર્વે રાજ્ય સરકાર તરફથી નથી થયા. દક્ષિણ ગુજરાતની આ વાત લખો. ઓકે, એક બાજુ જે રીતે રાજ્ય સરકાર દ્વારા થોડોક વિલંબ કરવામાં આવ્યો,
કેસ્ટોલ ચૂકી અમે ના નથી પાડતા. અને પ્રશાંતભાઈ એક વાત બહુ સાચી કહી કે ના અત્યારે કોઈ પણ જે કેસ્ટોલ અત્યારે ચૂકવવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક કોકને સંતોષ તો નહીં જ થાય. એમ નહીં કે ના અત્યારે બધાને પૂરતું જે વળતર આપવો જોઈએ એ પ્રમાણે આપ્યું પણ હોય, પણ અત્યારે થોડોક વિલંબ કરવામાં આવ્યો છે અને સહાયને લઈને પણ ક્યાંક ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. નિલેશભાઈ. યજ્ઞભાઈ નમસ્કાર. જો જે ગુરુવાર શુક્રવાર શનિવાર ત્રણ દિવસ અવિરત વરસાદ પડ્યો અને સમગ્ર ગુજરાતમાં અને સૌથી વધારે ઇફેક્ટિવ જામનગર બરોડા રાજકોટ આ રહ્યું. જે રીતે કુદરતી આપદા કહેવાય કે જેમાં ભૂકંપ આવી ગયો, પૂર આવી ગયો, વાવાઝોડું આવી ગયું, આ સિસ્ટમથી મુખ્યમંત્રી શ્રીની માર્ગદર્શન હેઠળ હમણાં જ આપણે પ્રેસ કોન્ફરન્સ જોયું કે રાહત કમિશનર શ્રી આલોક પાંડેજીએ જે આંકડા આપ્યા, તમે જુઓ સમય પ્રમાણે આપણી પહેલી પ્રાયોરિટી કે પાણી સૌથી વધારે ત્યાં જે હતું કે એક એક માળ ડૂબેલા હતા ત્યાં વ્યક્તિઓને બચાવવા, એ લોકોને પશુઓને બચાવવા, એ લોકોને શેલ્ટર હોમ પર લઈ જવા, શેલ્ટર હોમમાં ત્યાં એ લોકોને સૌ પ્રથમ ભોજનની વ્યવસ્થા કરવી, ચિકિત્સકની વ્યવસ્થા કરવી, ત્યાં ડોક્ટરોની ટીમ ઉતારવી, ત્યાં એ વ્યક્તિઓને સવાર સાંજ જે જોઈએ. બીજું કે ઘણા એવા વ્યક્તિઓ હતા કે કદાચ શેલ્ટર હોમ જવા ના માંગતા હોય તો એવા વ્યક્તિઓ એમના પરિવારના ત્યાં જવા માંગતા હોય તો ત્યાં સરકારે પણ એ વ્યવસ્થા કરી. બીજી વસ્તુ કે પંજાબીજીએ બહુ જ સારી વાત કરી શરૂઆત, મને બહુ જ ગમી કે કોઈ જ રાજકારણ ના કર્યું પછી પાછળથી કર્યું. એમને જે વાત કરી એ પણ હું એમને એક દોહરાવું છું આપના માધ્યમથી કે જ્યારે એનડીઆરએફ ના જે ધારા ધોરણ છે, એસડીઆરએફ ના જે ધારા ધોરણ છે આઝાદી પછીના એ સમય પ્રમાણે જે કમિટી હોય, ફાઇનાન્શિયલ કમિટી હોય, સ્ટેટ કમિટી હોય, જે રીતની જે એક્સપર્ટોની જે કમિટી હોય એ ધારા ધોરણ પ્રમાણે સરકારે સહેજ પણ વિલંબ નથી કર્યો ને. આપણે જે હમણાં કમિશનર સાહેબે જે પ્રેસ આંકલન થશે એટલે ક્યાંય વિલંબ નથી થયો. ઉપરથી 20 કરોડ થી પણ વધારે ત્યાં કેશડોલ ચૂકવાઈ ગઈ છે, કોઈને ઓનલાઈન મારફત, ડીબીટી મારફતે, કાં તો કોઈને કેશ આપી હોય. તમે જો કે પશુઓની પણ આમાં એક ગણતરી થઈ ગઈ છે કે 2667 જેટલા પશુઓ જે ડેથ, જે માનવ મૃત્યુ કહેવાય એ 49 થયું છે. 2200 તો ચૂકવી દીધા છે, બાકીના 2 દિવસમાં પણ ચૂકવાશે કે જેમાં એ લોકોના ડોક્યુમેન્ટરી પોસ્ટમોર્ટમ કે આતે હોય એ પણ એ સોલ્વ થઈ જશે. જ્યારે એનડીઆરએફ એસડીઆરએફ ના જયારે ફંડમાંથી રાજ્ય સરકાર એનડીઆરએફ ને જે આવેલું હોય ઓર્ડર એમના માર્ગદર્શન હેઠળ અહીંયા ચૂકવે છે અને એ અમે નહીં કોઈ પણ પંજાબીએ જે કીધું એ વાક્યના આપણે વધારે લઈએ કે સમગ્ર ભારતમાં એનડીઆરએફ એસડીઆરએફ ના ફંડ અને ધારા ધોરણ નક્કી થતા હોય, 2500 રૂપિયા એમના ઘર વખરીના આપી દેવામાં આવતા હોય અને 2500 બીજા રૂપિયા જે એમના અનાજ અને કપડામાં, એવી રીતે 5000 રૂપિયા અને બે કુટુંબના બે પુખ્ત વ્યક્તિ જે 280 રૂપિયા લેખે, એટલે એક વ્યક્તિના 280 એક કુટુંબના બે વ્યક્તિઓને આપવામાં, એ તાત્કાલિક ત્યાં આપવામાં આવ્યું. બીજી વસ્તુ કે જ્યારે પુનઃસ્થાપિત કરવાના હોય કે હવે પાણી ઓસરી ગયા હોય તો સૌથી વધારે રાજ્ય સરકારની ચેલેન્જ હોય કે ત્યાં ગંદકી થતી હોય, રોગચાળો ફેલાય નહીં, ત્યાં કોર્પોરેશનની ટીમો ઉતારવી પડે, ત્યાં કચરો સાફ કરવો પડે, ત્યાં જે રીતે એ લોકોના પાણીમાં ઘરે પહોંચાડ પુનઃવ્યવસ્થા જે સરકારનું સૌથી મોટું ચેલેન્જ હોય, જે લોકો શેલ્ટર હોમમાં રહેવા માંગતા હોય એ લોકોને પણ રાખે છે, જ્યાં જગ્યાએ પાણી ઉતારવામાં થોડી વાર થઈ હોય એ લોકોને પણ ત્યાં પુનઃસ્થાપિત કરવા માટે સરકારે અને હવે કેન્દ્રની ટીમ આપણે ક્યાંય કોઈ જગ્યાએ પાછા નથી પડ્યા. જે રીતે વાતાવરણ થોડું ઓછું થયું કે આપણી જોડે કચ્છ ઉપર જે વાતાવરણ અત્યારે જે પણ સહાય આપવામાં આવી છે તે અમે અમારી તરફથી યોગ્ય રીતે ચૂકવી દીધી છે. પણ અશોકભાઈનો એક સવાલ તો બહુ જ સાચો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહોએ કોઈ અત્યારે તો હવાઈ નિરીક્ષણ પણ કરવા આ વખતે આવ્યા નહીં, એટલો પણ ટાઈમ નથી આવ્યા. અને ગુજરાતનું સમાચાર દરેક સેન્ટરના ગૃહમંત્રી અમિત શાહજીએ ગાંધીનગર અમદાવાદના સમગ્ર 14 જિલ્લા જે સૌથી વધારે પૂરના પ્રકોપમાં આવ્યા હતા ફોન મારફતે, ટેલિફોનિક મારફતે એમને એ ચકાસણી કરી, એમને એમને ખાતરી આપી અને પ્રધાનમંત્રીએ એક મિનિટ ક્યારે આપણે ગાંધી પરિવાર આવતા હતા ગુજરાતમાં? બિલકુલ બિલકુલ,
પડેલ એક જ મિનિટ, એક જ મિનિટ, મારા શબ્દો થોડા તમને થોડા બાણ લાગશે, વાગશે, પણ એ સાચું. સરકાર તમારી હતી અને રાજ્ય સરકાર ભાજપની હતી ત્યારે 2000 કરોડ માંગ્યા હતા અને તમે 500 કરોડ ની ચિલ્લર આપી હતી, ત્યારે અન્યાય નતો થતો. અતિવૃષ્ટિ હોય, વાવાઝોડું હોય, અને તમે તમારા કયા નેતા હોય? ચલો ઓકે ઓકે, નિલેશભાઈ, નિલેશભાઈ આપને રોકવા માંગુ છું, આપને રોકવા માંગુ છું. નિલેશભાઈ ઓકે ઓકે, મારે આમાં રાજકારણ નથી કરવું. આપણે જે અત્યારે સહાયને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ તેને લઈને અત્યારે તો ચર્ચા વિચારણા થવી બહુ જરૂરી છે. પ્રશાંતભાઈ, ખેડૂતોની જે સમસ્યા છે તેને લઈને ક્યાંક અત્યારે તો સવાલ યથાવત જોવા મળતો હોય છે, તો ખેડૂતોની જે સહાય છે તેને લઈને આપ શું કહેશો? જો આપણે દર વખતે ખેડૂતો માટે જ્યારે, કારણ કે અતિવૃષ્ટિ આવે છે, એક નિરીક્ષણ થાય. હવે બે પ્રકારે ખેડૂતોનો મરો એટલે થયો છે કે એક PMFBY યોજના જે 2014 થી ચાલતી હતી, 2020 ગુજરાતમાં અચાનક બંધ કરી દેવામાં આવી. એના રૂલ્સ રેગ્યુલેશન જે ફોલો કરો એમાં ખેડૂતોને રાહ નહોતી જોવી પડતી, સીધી એમના ખાતામાં પૈસા PMFBY થકી એ યોજના હેઠળ આપી દેવાના હતા. જે 3-4 વર્ષથી સર્વેના નામે ક્યાંક બીજી કોઈ રીતે ઇન્સ્યોરન્સ કંપનીનો નનૈયો, એમાં એ લોકોને જે મળવું જોઈએ મળતું નથી. હવે શું થાય, નોર્મલી હવાઈ નિરીક્ષણ કરી અને પછી ચોક્કસ ગામડા, ચોક્કસ તાલુકા, ચોક્કસ પ્રકારનો એક ક્લસ્ટર બનાવી અને પછી એનો કેલ્ક્યુલેશન કરી, એનો સર્વે કરી, આ બધું થયા પછી જે આંકડો જાહેર કરવામાં આવે છે એ બધા સુધી પહોંચતો નથી. હજુ એ આંકડો બહુ જ ઓછા લોકોને ઇફેક્ટેડ હોય છે, બાકી બધાને અફેક્ટેડ હોય છે. એટલે ઇફેક્ટ અને અફેક્ટની વચ્ચે મરો થતો હોય છે. એટલે ખેડૂતોને, કારણ કે આમ જોવા જાવ તો બિયારણ મોંઘા, વીજળી મોંઘી, વીજળી મોંઘી તો ખરી ઓછી, જે જોઈતી હોય દિવસમાં 6 કલાક એની જગ્યાએ દિવસમાં 2 કલાક અને રાતે મળે. નર્મદાના પાણી હજી પણ કેટલા ટકા સુધી પહોંચ્યા છે? એ પછી આપણે આની ઉપર ક્રોપની ખરીદી જે MSP પર થવી જોઈએ એની જગ્યાએ ઓછા ભાવે થાય. આ બધું આખું જે સાયકલ ખેડૂતોનું છે એ પૂરું નથી થતું. એટલે ખેડૂતોને તો તકલીફ રહેવાની. એમના માટે મને એવું લાગે છે કે ચોક્કસ પ્રકારે કોઈ સાયન્ટિફિક મેથડથી એક એવું કે ઇક્વેશન છે કે આખું સર્વૈયું તૈયાર કરવું જોઈએ કે જેથી કરી એમને એમની વાર્ષિક આવક, આપણે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, થઈ નથી થઈ મને નથી ખબર, ક્યારે થશે એ મને નથી ખબર, પણ એ જે ઇન્વેસ્ટ કરે છે એમના પાક પાછળ ઓલરેડી, એક તો પાક ધિરાણ લેવું એમાં પણ વ્યાજ, એ વ્યાજની માફી, એમાં સબસિડી, એમાં લોચા, એમાં ડીલે, એક બાજુ ક્યાંક ને ક્યાંક વીમો કમ્પલસરી લો તો પાક વીમાના પૈસા ના મળે, ખાતર મોંઘું, બિયારણ મોંઘું. એટલે જે ખેડૂતોને જે ખેતી કરવાનું આખી જે પ્રોસેસ છે એમાં બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભરાઈ ગયા છે. એટલો મબલક પાક આવતો નથી કે, અને એમાં એકાદી અતિવૃષ્ટિ જો થઈ જાય તો આખું એમનું ROI જેને આપણે કહીએ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. તો એમનું જેટલું એક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ લાગે, કારણ કે એ જગ જાહેર છે એક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ. સંભી આપને રોકવા માંગુ છું. જીપ નિલેશભાઈ, મારો એક સવાલ સીધો આપને એ છે કે અત્યારે તમે જે રીતે કહો છો કે ના અત્યારે યોગ્ય રીતે કેસ્ટ્રોલ ને બધું ચૂકવી દેવામાં આવ્યું છે, પણ હજુ પણ ક્યાંક જે કામગીરી રાજ્ય સરકારની છે તેને લઈને પ્રશ્નાર્થ એટલા માટે થતો હોય છે કારણ કે જાહેર જનતા અત્યારે તો સવાલ ઉપસ્થિત કરી રહી છે. અને એક કે બે દિવસ પહેલાં, આઈ થિંક ગઈકાલે જ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું હતું કે ન્યૂઝ ચેનલના જે તમામ અત્યારે તો વિડીયો જે સામે આવે છે એ ક્યાંક અમારી ભૂલ નથી દેખાડતા, પણ અમારે ક્યાં ક્યાં હજુ સુધી પહોંચવાનું બાકી છે એ અમને અત્યારે તો બતાવી રહ્યા છે. નિલેશભાઈ, એક બાબત એ પણ છે કે જ્યારે કેસ્ટ્રોલને લઈને પ્રશ્ન થતો હોય તો તેની સાથે સાથે હજુ પણ ઘણી એવી જગ્યા છે કે જ્યાં હજુ વરસાદી પાણી નીકળ્યા નથી. આજની જ વાત કરીએ તો આજે રાજકોટમાં અંબિકાનગર ટાઉનશીપ છે કે જેમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત હતી અને ત્યાં પણ એ લોકોએ વિરોધ કર્યો હતો. એટલે ચોક્કસથી સવાર આ વખતે એટલા માટે, રોષ આ વખતે એટલા માટે છે કારણ કે મહાનગરને તમે વિકસાવો છો, તમે એને મેગા સિટી કહો છો, તમે અત્યારે મેટ્રો સિટી પણ બનાવવા માંગો છો, પણ આ બધી પરિસ્થિતિમાં પ્રાથમિક જરૂરિયાત છે તેને લઈને સવાલ થતો હોય છે. નિલેશભાઈ, યજ્ઞભાઈ બહુ જ સાચી વાત છે, સારો પ્રશ્ન છે. હું આપને જવાબ પણ સટીક જ આપીશ કે જ્યારે પૂર પ્રકોપ આવતો હોય, ક્યારેક આવી આસમાની આફત આવતી હોય ત્યારે સમગ્ર, આપણે જોયું કે આ વખતે સમગ્ર ગુજરાત 4-5 દિવસ અને 7-7, 10-10 ઇંચ, 15-15 ઇંચ આપણે આંકડામાં જોયેલા છે અને હજી પણ અમુક જિલ્લાઓમાં એ પડ્યો જ છે. પણ હું આપને કહું કે જ્યાં માનવની ભૂલ હોય કે જ્યાં કોઈ જગ્યાએ એન્ક્રોચમેન્ટ થયેલા હોય, કોઈ જગ્યાએ દબાણના લીધે એ પ્રશ્ન થયેલો હોય, તો એમાં પણ હું આપને સમર્થન આપું છું કે એવું ના થવું જોઈએ. અને આ વખતે મુખ્યમંત્રીશ્રીએ લાલાક કરેલી છે અને જે રીતે
રીતે જે કોઈ કોઈ ટેકનિકલ રીતે પાણી બીજે જવાની જગ્યાએ કઈ સિટીમાં આવ્યું હોય, ગામડામાં આવ્યું હોય કે નેશનલ હાઈવે પર આવ્યું હોય, એવું ના જવું જોઈએ. કારણ કે આપણે એટલી બધી આપદામાંથી ગુજરાત બહાર આવેલું છે કે આપણને ખબર છે કે અત્યારે એ વ્યક્તિઓ પર શું વીતી હશે, એ પશુઓ જે ખોયા હશે વ્યક્તિ પર શું વીતી હશે, એ ઘર વખરી જે આખી ખરાબ થઈ ગયેલી હશે એ વ્યક્તિઓ પર શું વીત્યું હશે. ઝૂંપડા હોય, કાચા મકાન હોય, પાકા મકાન હોય, સરકારે, હું આપના માધ્યમથી, હું જનતાને પણ કહેવા માંગુ છું કે આપના માધ્યમથી એક પણ વ્યક્તિને સહાય કે રાહત ચૂકવવામાં કઈ પણ વિલંબ થયો હોય તો સીધે સીધું કોઈ પણ આપણી જીટીપીએલ ચેનલને પણ સંપર્ક કરે. સરકાર એમાં સેજ પણ પાછી પાની નહીં કરે. હું આપને કહું છું કે આ રાજકારણનો વિષય છે જ નહીં, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરમાં પાણી અલાયેલું છે અને કોંગ્રેસના ઘરમાં પાણી અલાયેલું, આમાં મહેરબાની કરી ના હોવું જોઈએ. બીજું પણ યોગ્ય વ્યવસ્થા ન કરી નહીં, જ્યારે વ્યવસ્થા કરવાનો વિષય આવે છે ત્યારે જે વ્યવસ્થા આપણે જોયું હશે કે થોડા જ સમય પહેલા આપણે તાવતે બિપરજોય વાવાઝોડું હતું, બિપરજોયમાં આપણે એક પણ કેઝ્યુઅલિટી, એક પણ પશુઓનું મૃત્યુ આપણે ના થવા દઉં, કારણ કે આપણને ખ્યાલ હતું આ વખતે અતિશય વાતાવરણને પણ આપણે થોડું એના ભાગમાં લેવાય કે જે રીતે અતિશય વરસાદ પડ્યો છે એના લીધે બધી જ જગ્યાએ ગુજરાતના 75 ડેમ ઓવરફ્લો થતા હોય યજ્ઞભાઈ, તો સ્વાભાવિક છે કે પાણી પોતાનો રસ્તો કરી જાય. આપણે અમદાવાદ કામગીરી ઝડપથી થવી જોઈએ એ નથી થતી, એટલા માટે સવાલ થાય છે. જો રાહતના બે વિકલ્પ હોય છે, એક તો તાત્કાલિક એમને કેશ ડોલ આપી શકાય, શેલ્ટર હોમમાં મૂકી શકાય, એમની તાત્કાલિક ત્યાં સવારથી સાંજ સુધીની જમવાની, એમને ત્યાં ડોક્ટરની વ્યવસ્થા, ત્યાં પાણીના પીવાની વ્યવસ્થા, આ બધી એક તાત્કાલિક હોય છે. બીજી કે પુનઃસ્થાપિતની જે હોય છે એ વિકલ્પ, કે પુનઃસ્થાપિત હવે ત્યાં પાણી ઓસર્યા પછી, તમે કહ્યું કે પાણી અમુક જગ્યાએ નથી ઓસર્યા, તો એના માટે પણ એ તંત્ર લાગેલું હશે. આમાં 33-33 જિલ્લા જે કલેક્ટર હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય, બધાની સમન્વય ટીમ, મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસ કર્યો અને બધી જ જગ્યાએ સમીક્ષા કરી, અને હું આપના માધ્યમથી કહું છું કે હજી પણ આવનાર દિવસોમાં જલ્દીથી ગુજરાત બેઠું થઈ જાય અને એક પણ રાહત, એક પણ વ્યક્તિને એ રાહત ના રહે એવા આપના. જે 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 ઓકે ઓકે નિલેશભાઈ, આપને રોકવા માંગુ છું. અશોકભાઈ ખાલી 30 સેકન્ડ, મારે પ્રશાંતભાઈને એક પ્રશ્ન પૂછવાનો છે. ઓછું આપી રહ્યા છે, પોતાની ભૂલો સ્વીકારતા નથી, ભાજપના પ્રતિનિધિ સત્યને આ બાજુ મૂકવાની વાત કરી રહ્યા છે, સ્વીકાર્યું કે અમે માનીએ છીએ કે પ્રાકૃતિક આપદા થઈ છે, પણ એની સાથે સાથે રાજકારણ ના હોય, પંજાબી બધું રાજકારણ ના હોય, આમાં બધા પબ્લિક ની વાત હોય, આમાં રાજકારણ મેહરબાની કરીને બધા જ વિષય રાજકારણ કરશો, આ મને યોગ્ય નથી. ચલો ઓકે 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 અશોકભાઈ ઓકે સહાયની પણ વાત કરીએ છીએ, પણ પ્રશાંતભાઈ આ વખતે ક્યાંક જાહેર જનતાનો રોષ થોડોક વધારે જોવા મળ્યો. આ વખતે ક્યાંક જાહેર જનતામાં રોષ એટલા માટે હું કહી શકું કે વડોદરામાં જે ઘટના બની, અને આ ઘટના માત્ર વડોદરાની પરંતુ ઘણી બધી જગ્યાએ બની કે જ્યાં કોર્પોરેટર આવ્યા, ધારાસભ્ય આવ્યા, અને ક્યાંક તેમને પણ અત્યારે તો જાહેર જનતાએ ના પાડી કે ભાઈ અત્યારે તમે ના આવશો, પછી આવજો. બીજી બાજુ આજની જે રાજકોટની પણ જે બાબત સામે આવી કે પાણી ભરાઈ ગયા હતા અને તેમના દ્વારા પણ જે રાજ્ય સરકારનો ક્યાંક વિરોધ કરવામાં આવ્યો, સત્તા પક્ષનો પણ વિરોધ કરવામાં આવ્યો, આપ તેને કઈ રીતે જોયા છો, એ રોષને હવે કઈ રીતે જોઈ રહ્યા છો આપ? મૂળ વાત એવી છે કે ધારાસભ્ય કે કોર્પોરેટરોએ એક આને રૂટીન પ્રોસેસ બનાવવી જોઈએ, એવરી વીકલી કે ફોર્થ નાઇટલી, એટલે કે અઠવાડિયે 15 દિવસે કે મહિને સમગ્ર વિસ્તારમાં એક એમનામ રાઉન્ડ મારી, એ રાઉન્ડના તમામ નાનામાં નાના પ્રશ્નોને લઈ અને દર વખતે એટલે નિરંતર આની રજૂઆતો કરતું રહેવું જોઈએ, નિરંતર આના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. એની જગ્યાએ માત્ર આવા મુસીબતના સમયે ક્યારેક પોતાની મુ દિખાઈ કરવા આવે છે. હું ઉદાહરણ આપું છું મારા પોતાના ધારાસભ્યનું કે આમાં ધારાસભ્યમાં પણ એક
ફાયર અંદરથી હોવું જોઈએ. એટલે ઘણી જગ્યાએ કોર્પોરેટરો કે ધારાસભ્યો પહોંચ્યા નથી, કાં તો બોલાવવા પડ્યા છે. અમારા ધારાસભ્યએ સામેથી અમને ફોન કર્યો કે તમારે ત્યાંની પરિસ્થિતિ મારે જોવા આવવું જ છે, અને પ્રજાએ પણ હોંશે હોંશે એમને સ્વીકાર્યા, માનનીય અમિતભાઈ ઠાકર વેજલપુર એમએલએ, અને અમે સાથે રહી. કારણ કે અમુક વાર કેવું હોય, મેં કીધું કુદરતી આપત્તિ ઉપર કોઈનો કંટ્રોલ નથી હોતો, અને જે થવાનું છે એના સમયે જ થવાનું છે, તંત્ર એની રીતે જ કામ કરવાનું છે. પણ એક સાંત્વના, એક આશ્વાસન અને એક સપોર્ટ જોઈતો હોય છે, મોરલ સપોર્ટ. એમાં ધારાસભ્ય અને કોર્પોરેટર જોડે આવીને ઉભા રહે, બધા ભેગા થઈને પ્રશ્નો બનાવે, એ પ્રશ્નો તંત્ર આગળ રજૂ કરવા અમે જાતે ગયા. હું ગયો હતો અમદાવાદ કમિશનર પાસે, અને એની અમે રજૂઆત કરી. કમિશનરે માહે ધરી આપી, બીજા દિવસે સવારે ઔડા એએમસી ની ટીમ કામે લગાડી, અને એમનાથી પણ થતું હતું એટલું જ કર્યું. કામ થયું નથી, થતું હતું એટલું જ કર્યું. પણ મૂળ વાત કે ભાઈ હા, અમને એક નિરા કે ભાઈ ચલો અમે ગયા, સાંભળ્યા, આયા, ભેગા આયા નેતાઓ, અને કામ થઈ રહ્યું છે. એમ આ બધા રાજકોટ બરોડામાં નવા બની બેઠેલા ધારાસભ્યો છેલ્લા 15-17 વર્ષમાં મોદીની નજરે બનેલા નેતાઓ કામ કરવામાં ફેલ ગયા છે, અને 1980માં બનેલી ભાજપ, 1925માં બનેલી આરએસએસમાંથી બનેલા અને ઉભરેલા નેતાઓ જે ભૂતકાળમાં કામ કરતા હતા, એ સફળ નીવડતા હતા. એ પછી કોંગ્રેસના નેતા હોય કે કોર્પોરેશનના રેગ્યુલર રાઉન્ડ લઈને કામ કરતા હતા, એ સફળ હતા. આરએસએસ માંથી સ્વયં બનેલા નેતાઓ, સ્વયંભૂ લોકોએ બનાવેલા નેતાઓ સફળ નીવડ્યા. પણ મોદીની નજરે બનેલા નેતા, કે એમને જે ગમ્યા એમને આમ ઉપાડીને સીધા બિહાડી દીધા, કે ભાઈ તને ટિકિટ, ટિકિટ ઉપરથી નક્કી થઈને આવી હોય ટિકિટ, એ બુલેટ અને રોકેટ વાળા જે નેતાઓ છે, જેમને ધરાતલની ખબર નથી અને માત્ર ચહેરા મૂક્યા છે અને કમળને બટન દબાવવાનું દબાણ આપ્યું છે કે કમળને દબાવો, મત મોદીના ખિસ્સામાં, મોદીના ખોળામાં, એ નેતાઓ ફેલ ગયા છે. જે નેતાઓ ખરેખર નેતા છે એ સફળ નીવડ્યા છે, અત્યારે પણ લોકોની વચ્ચે છે જ, એ કોંગ્રેસના હોય કે ભાજપના નેતા હોય. પણ આ બની બરોડામાં હેમાંગ જોશી ક્યાં છે? ટિકિટ કપાઈ રંજનબેન ની, બીજા કોકને આપી હતી, હેમાંગબેન પકડીને લઈ આવ્યા, ક્યાં છે અત્યારે? એવા કેટલાય નેતાઓ, બરોડાના મેયર, ફેશન, ખાલી ફેશન શો માં ચાલે એવા છે આ બધા નેતાઓ. એટલે એ એ લોકોએ આ ઓળખવાના છે. અને તમે કહો છો ક્યારના એમ કે જનતાનો રોષ, જનતાએ શું ભૂલ કરી આ છે તે, એટલે જેઓએ લોકોએ જનતાએ જોઈને આને ત્રાજવે તોલવાનું છે. અચ્છા, પ્રશાંતભાઈ, નિલેશભાઈ, અશોકભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ સહાયને લઈને ચર્ચા વિચારણા થઈ રહી છે, તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કેવા પ્રકારની સહાય અત્યારે હાલ તો ચૂકવવામાં આવશે, અને ક્યારે રાજ્ય સરકાર દ્વારા સતર્કતા દાખવવામાં આવશે. આજના ઝીરો કાર્યક્રમમાં જવાબ આપશો. નમસ્કાર.